માટે અનેક મહત્વની પહેલોને લોકાર્પણમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇપેક ફૂડ સ્ટોરેજ સુધી કાર્યક્રમમાં સહકાર મંત્રાલયના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે ભારત મંડપમ વિકસિત ભારતની અમૃત યાત્રામાં બીજી મોટી ઉપલબ્ધિનું સાક્ષી બની રહ્યું છે. આજે આપણે સહકાર દ્વારા દેશે સમૃદ્ધિ માટે જે સંકલ્પ લીધો છે તેને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ઉપરાંત તેમણે કહ્યું કે આ અંતર્ગત દેશના ખૂણે ખૂણે હજારો વેરહાઉસ બનાવવામાં આવશે. 18,000 પેક્સના કમ્પ્યુટરાઇઝેશનના મુખ્ય કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે. ઉદઘાટન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે સહકાર એક સરળ નિર્વાહ પ્રણાલીને વિશાળ ઔદ્યોગિક ક્ષમતામાં પરિવર્તિત કરી શકે છે. આ દેશની અર્થવ્યવસ્થાને ખાસ કરીને ગ્રામીણ અને કૃષિ અર્થવ્યવસ્થાને કાયકલ્પ કરવાનો એક સાબિત માર્ગ છે. મહિલાઓની પ્રાથમિકતા પર બોલતા વડાપ્રધાને કહ્યું કે આજે દેશમાં પણ ખેડૂતો ડેરી અને કૃષિ ક્ષેત્રે સહકારી સાથે જોડાયેલા છે. તેમાંથી કરોડો મહિલાઓ છે. મહિલાઓની આ ક્ષમતાને જોઈને સરકારે સહકાર સંબંધિત નીતિઓને પણ સામેલ કરી છે. તેમને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વડાપ્રધાને કહ્યું કે વિકસિત ભારત માટે ભારતની કૃષિ પ્રણાલીનું આધુનિકીકરણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. કૃષિ ક્ષેત્રમાં નવી પ્રણાલીઓ બનાવવાની સાથે અમે પેક્સ જેવી સહકારી સંસ્થાઓને પણ નવી ભૂમિકાઓ માટે તૈયાર કરી રહ્યા છીએ. આજ ભારત મંડપમ વિકસિત ભારત કી અમૃત યાત્રા મેં એક ઓર બડી ઉપલબ્ધિ કા સાક્ષી બન રહા હૈ. સહકાર સે સમૃદ્ધિ, સહકાર સે સમૃદ્ધિ કા જો સંકલ્પ દેશ ને લિયા હૈ ઉસે સાકાર કરને કી દિશા મેં આજ હમ ઓર આગે બઢ રહે હૈ. ખેતી ઓર કિસાની કી નીવ કો મજબૂત કરને મેં સહકારિતા કી શક્તિ કી બહોત બડી ભૂમિકા હૈ. ઇસ સોચ કે સાથ હમને અલગ સહકારિતા મંત્રાલય કા ગઠન કિયા ઓર અબ ઇસી સોચ કે સાથ આજ કા યે કાર્યક્રમ હો.